ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ સબ્જેક્ટ ઓટોમોબાઈલ ટ્રાન્સમિશન મિકેનિઝમ આ સબ્જેક્ટની અંદર સ્ટુડન્ટ આપણે યુનિટ વન કમ્પ્લીટ કર્યું તું યુનિટ વન હતું આપણું બેઝિક ઇન્ટ્રોડક્શન ઓફ ટ્રાન્સમિશન સિસ્ટમ જેની અંદર આપણે ટ્રાન્સમિશન સિસ્ટમનું લેઆઉટ સમજ્યા ટ્રાન્સમિશન સિસ્ટમમાં આવતા પાર્ટ્સના ફંક્શન સમજ્યા ચેસીસ સમજ્યા ફ્રેમ સમજ્યા અને બોડી વિશે જાણ્યું આપણે હવે આપણે યુનિટ ટુ આજે સ્ટાર્ટ કરીશું તો યુનિટ ટુ છે આપણું ક્લચ ક્લિયર તો હવે તમને યાદ હશે કે ટ્રાન્સમિશન સિસ્ટમની અંદર એક ક્લચ નામનો કોમ્પોનન્ટ આવતો હતો સૌથી પહેલા થોડું રિવાઇઝ કરીએ ચેપ્ટર વનને કે એન્જિનમાંથી જે પાવર અને ટોર્ક ડેવલપ થતો હતો તેને વ્હીલ સુધી લઈ જવા માટે જે કોમ્પોનન્ટ આપણે યુઝ કરતા હતા તેને ટ્રાન્સમિશન સિસ્ટમ કહેવામાં આવતી હતી ઇન ધ ઇન્ક્લુડ ઓફ ટ્રાન્સમિશન સિસ્ટમ ક્લચ ગિયરબોક્સ પ્રોપેલર સાફ્ટ ડિફ્રેન્સીયલ એક્સેલ એન્ડ વ્હીલ આટલા કોમ્પોનન્ટ ટ્રાન્સમિશન સિસ્ટમમાં ફિટ હતા તેમાંનો આજે ફસ્ટ કોમ્પોનન્ટ એન્જિન પછીનો જે એન્જિનની પાછળ લાગેલો હોય છે તે છે ક્લચ તો એના ઉપર આખું એક યુનિટ છે આપણું સેકન્ડ યુનિટ તો એ યુનિટ આપણે અહીંયા ડીપમાં વન બાય વન પાર્ટસની અંદર જોઈશું સ્ટુડન્ટ ખાસ અહીંયા એક ધ્યાન રાખજો કે તમારે જીટીયુની અંદર આ યુનિટનું વેટેજ એરાઉન્ડ ટ્વેન્ટી માર્ક્સનું છે ફક્ત તમારે જો આ યુનિટ કરશો તો પણ તમારા પાસિસ થવાના ચાન્સીસ ઘણા બધા છે ઓરના ક્વેશ્ચન્સ થઈને આખા ક્વેશ્ચન્સ પેપરની અંદર ટોટલ ટ્વેન્ટી માર્ક્સનું ક્લચના ક્વેશ્ચન્સ શોર્ટ અને લોંગ ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે ક્લિયર તો સૌથી પહેલાં આપણે સમજી આ આગળ ટ્રાન્સમિશન સિસ્ટમ સમજી ગયા એની અંદર સમજ્યા ગયા આપણે કે ક્લચ ક્યાં લોકેટ કરેલી હોય છે તમને તો જો એક વસ્તુ યાદ રાખજો કે ઓટોમોબાઈલ સિસ્ટમ કોઈ પણ હોય એન્જિન હોય ટ્રાન્સમિશન સબ્જેક્ટ હોય કે ઇલેક્ટ્રિકલ સબ્જેક્ટ હોય દરેક સબ્જેક્ટમાં જેટલા પણ કોમ્પોનન્ટ આવે છે ઓટોમોબાઈલના એની ત્રણ વસ્તુ તમને જો ખબર હશે તો તમને એ યુનિટમાં સમજવામાં એકદમ સરળ પડી જશે એમાં ફર્સ્ટ છે એ કોમ્પોનન્ટનું કારની અંદર લોકેશન ક્યાં હોય એનું લોકેશન બીજું તમારે પોઈન્ટ યાદ રાખવાનો તેનું ફંક્શન અને પર્પજ અને ત્રીજું પોઈન્ટ તમારે યાદ રાખવાનો એનું વર્કિંગ જો આ ત્રણ વસ્તુ દરેક કોમ્પોનન્ટની આવડતી હશે તો તમે ઇઝીલી આ ત્રણેય બેઝિક સબ્જેક્ટની અંદર તમને દરેક યુનિટમાં આઈડિયા ઝડપથી તમને સરળ સમજાય છે હવે આપણે ક્લચ અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં ક્લચની ડેફિનેશન જોઈએ કે ક્લચ કોને કહીશું ક્લચનું ફંક્શન શું છે ઓટોમોબાઈલ વ્હીકલની અંદર તો એને ડેફિનેશન શું કહે છે કે ક્લચ ઇઝ અ ડિવાઇસ યુઝડ ઇન ધ ટ્રાન્સમિશન સિસ્ટમ ઓફ અ મોટર વ્હીકલ ટુ એન્ગેજ એન્ડ ડિસએન્ગેજ પાવર ફ્રોમ ધી એન્જિન ટુ ધી ટ્રાન્સમિશન ઇટ મીન્સ તમારું જે ક્લચ ડિવાઇસ છે તેનું ફંક્શન છે કે એન્જિનમાંથી ડેવલોપ થયેલો પાવર જે છે પાવર અને ટોર્ક એ બંને જ્યારે ક્લચ આપણે દબાવીએ છીએ કારની અંદર આપણે ફૂટ પેડલ વડે પેડલ પૂસ કરતા હોઈએ છીએ જ્યારે ટુ વ્હીલરની અંદર આપણે હાથ વડે ક્લચ ઓપરેટ કરતા હોઈએ છીએ એ જે ક્લચ દબાઈએ અને છોડીએ તેને કહેવાય છે એન્ગેજ પોઝિ એન્ગેજ પોઝિશન અને ડિસેંગેજ પોઝ એની પોઝિશન આ એન્ગેજ પોઝિશન અને ડિસેંગેજ પોઝિશન આપણે ડિટેલ્સની અંદર આગળ જોઈશું પણ અત્યારે ખાલી એટલું યાદ રાખો જ્યારે તમે ક્લચ પૂસ કરો છો અને રિલીઝ કરો છો ત્યારે જે એન્જિનનો પાવર જે છે તે તમારો ગિયરબોક્સ સુધી એટલે કે આપણો ટ્રાન્સમિશન સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે આપણી ક્લચ તો તમારે બે સેન્ટેન્સની અંદર તમારે આની ડેફિનેશન તમે આપી શકો કે ક્લચનું કાર્ય એ છે કે એન્જિનમાંથી જે પાવર અને ટોર્ક જે ડેવલપ થયો તેને આંચકા રહિત એટલે કે વિધાઉટ શોક ટ્રાન્સમિશન સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે હાવ કઈ રીતના કાર્ય કરે છે તો કે એંગેજ એન્ડ ડિસએન્ગેજ દ્વારા એની એન્ગેજ અને ડિસેંગેજ પોઝિશનથી ક્લચ પાવર આગળ ટ્રાન્સફર કરે છે ધેન આપણે જોઈએ કે ક્લચ ઇઝ અ મિકેનિકલ ડિવાઇસ ધેટ એન્ગેજ એન્ડ ડિસેંગેજ ધ પાવર ટ્રાન્સમિશન ઇઝ સ્પેશિયલી ફ્રોમ ડ્રાઇવિંગ સાપ ટુ ડ્રીવન સાપ યસ રાઇટ હવે ડ્રાઇવિંગ સાપ્ટ અને ડ્રીવન સાપ્ટ એટલે શું એ પહેલા સમજી લો એન્જિનમાંથી જે ફ્લાયવિલ દ્વારા જે આઉટપુટ સાફ્ટ નીકળે છે તે છે આપણો ડ્રાઇવિંગ સાફ્ટ તે રોટેડ થતો હોય છે અને એ રોટેડ સાફ સાફ્ટ દ્વારા પાવર આપણે ક્યાં ટ્રાન્સફર કરવાનો છે પાછળની સાઈડ એટલે કે ક્લચ દ્વારા ગિયરબોક્સ કારણ કે ગિયરબોક્સ ક્યાં લગાવેલું છે એન્જિનની પાછળ અને વચ્ચે શું છે ક્લચ છે તો એ ક્લચનું લોકેશન શું થયું એન્જિન અને ગિયર બોક્સની વચ્ચે ઇન બિટ્વીન ધી એન્જિન એન્ડ ગિયર બોક્સ તો ક્લચ એ મિકેનિકલ ડિવાઇસ છે તે એન્ગેજ અને ડિસએન્ગેજ કરે છે પાવરને ડ્રાઇવિંગ સાફ્ટ એટલે કે જે એન્જિનમાંથી આઉટ સાફ્ટ આઉટપુટ સાફ્ટ નીકળે છે તેને અને ક્યાં ટ્રાન્સફર કરે છે ડ્રીવન સાફ્ટ એટલે કે ક્લચનો ઇનપુટ સાફ્ટ ઉપર ટ્રાન્સફર કરે છે ઓકે તો આ પણ એક મેન એનું ફંક્શન છે ધેન આપણે જોઈએ કે જ્યારે સૌથી પહેલાં જો લોકેશન તમને અહીંયા બે ફિગરમાં સમજાઈ જશે આ છે આપણું એન્જિન એન્જિનની એક્ઝેક્ટ પાસવર્ડ શું ફિટ કરેલું હોય ફ્લાયવ્હીલ અને ફ્લાયવ્હીલ સાથે આ બ્લેક કલરની જે તમને એરો મારીને બતાવી છે એ છે આપણી ક્લચ અને ધેન આપણું આ આખું શું છે ગિયર બોક્સ ફર્સ્ટ ગિયર સેકન્ડ ગિયર થર્ડ ગિયર લિફ્ટ ફોર્થ ગિયર આવી રીતના ગિયર બોક્સ અને ગિયર બોક્સમાંથી ક્યાં જાય છે પાવર ડિફરન્શિયલ અને ડિફરન્સીયલમાંથી આગળ ક્યાં જાય છે બંને એક્સેલ ઉપર અને એક્સેલ દ્વારા વ્હીલ સુધી પહોંચે છે તો અહીંયા આપણું લોકેટ કરેલું હોય છે ઇન બિટવીન ધ એન્જિન એન્ડ ટ્રાન્સમિશન સિસ્ટમ બીજું પણ ડાયાગ્રામ તમે અહીંયા જોઈ શકો છો બેઝિક આની અંદર તમને સરળતાથી સમજાઈ જશે આ બાજથી જો ફ્રન્ટ વ્હીલ છે આ ફ્રન્ટ એક્સેલ છે અને આ છે તમારી રિયર એક્સેલ ફ્રન્ટ એક્સેલ ઉપર તમે જુઓ છો આ એક તમને બ્લોક દેખાય છે તે છે એન્જિનનો ત્યારબાદ તમને દેખાય છે ક્રેન્ક સાફ્ટ એટલે કે આપણું ફ્લાયવ્હીલ અને ત્યારબાદ આ આપણો કોમ્પોનર છે જેની વાત કરી રહ્યા છે તે છે ક્લચ અને ક્લચ પછી શું લગાવેલું છે ટ્રાન્સમિશન સિસ્ટમ દેટ મીન્સ કે ગિયર બોક્સ અને ગિયર બોક્સનો પાવર ક્યાં જાય છે યુનિવર્સલ જોઈન્ટમાં થઈને પ્રોપેલર સાફ્ટ અને પ્રોપેલર સાફ્ટ થ્રુ પાવર ક્યાં પહોંચે છે ડિફરેન્શિયલમાં અને ડિફરેન્શિયલનો પાવર ક્યાં ટ્રાન્સફર થાય છે તો કે રિયર એક્સલ ઉપર અને રિયર એક્સેલ ઉપર શું કનેક્ટેડ છે તો કે બંને રિયર વ્હીલ કનેક્ટેડ છે તો આવી રીતના એન્જિનનો પાવર ડેવલોપ થયેલો પાછળ ટ્રાન્સમિશન સિસ્ટમ થ્રુ ટ્રાન્સફર થાય છે પણ મેઇન ફંક્શન અહીંયા આપણે ક્લચનું સમજવાનું છે આ યુનિટની અંદર આપણે ક્લચ જોવાનું છે તો ક્લચનું વર્કિંગ શું છે કે આનો પાવર અહીંયા સુધી લઈ જવો એટલે કે એન્જિનનો પાવર ગિયર સુધી પહોંચાડવાનું કામ કોણ કરે છે ક્લચ કઈ રીતના તો કે એંગેજ અને ડિસએન્ગેજ થઈને કોની સાથે એન્જિન સાથે એન્ગેજ અને ડિસએન્ગેજ થાય છે જ્યારે આપણે ક્લચ પેડલ પુશ કરીએ છીએ અને રિલીઝ કરીએ છીએ ત્યારે તો એવી રીતના એન્જિનનો પાવર અને ટોર્ક વિધાઉટ શોક અને વિધાઉટ લોસ કોઈ લોસ ના થાય અને કોઈ શોક ના લાગે એટલે આંચકા રહિત ક્યાં આગળ પાવર ટ્રાન્સફર કરે છે ક્લચ તો કે ગિયર બોક્સ ઉપર હવે તમને વધારે આઈડિયા આવી ગયો હશે કે ક્લચનું મેઇન ફંક્શન શું છે ક્લિયર નેક્સ્ટ હવે આપણે જોઈશું કે ફંક્શન્સ ઓફ ક્લચ ક્લચનું તમારે બે માસની અંદર ફંક્શન પૂછાય તો એને ડીપમાં કઈ રીતના લખવાનું તે હું તમને અહીંયા શીખવાડીશ વેન ધ ક્લચ ઇઝ એન્ગેજ ધ પાવર ફ્લો ફ્રોમ ધ એન્જિન ટુ ધ વ્હીલ થ્રુ ધ ટ્રાન્સમિશન સિસ્ટમ એન્ડ ધ વિહિકલ મૂવ જ્યારે આપણે ક્લચ એન્ગેજ હોય છે ત્યારે પાવર ફ્લો થતો હોય છે એન્જિનમાંથી વ્હીલ ઉપર એટલે કે ટ્રાન્સમિશન સિસ્ટમ ઉપર દેટ મીન્સ શું થયું સ્ટુડન્ટ કે તમારું વ્હીકલ ઓન રોડ ઉપર રનિંગ થતું હોય ત્યારે ક્લચની પોઝિશન કેવી હશે તો કે ક્લચની પોગી પોઝિશન કેવી હશે એન્ગેજ હશે તો જ પાવર ટ્રાન્સફર થતો હશે ને કારણ કે ક્લચ એન્ગેજ હોય ફ્લાય વ્હીલ સાથે તો જ તમારો પાવર ટ્રાન્સફર થતો હોય છે સેકન્ડ ફંક્શન શું છે વેન ધ ક્લચ ઇઝ ડિસેંગેજ એટલે કે ક્લચ પેડલ તમે જ્યારે ઓપરેટ કરો છો ત્યારે ક્લચ કેવો થાય છે ડિસએન્ગેજ થાય છે તમે જ્યારે ક્લચ પેડલને અડતા નથી ઓન રોડ વ્હીકલ ઉપર એમને એમ રનિંગ થતું હોય છે ત્યારે ક્લચ કેવી પોઝિશનમાં હોય છે એંગેજ પોઝિશન વિદ્યાર્થી સ્ટુડન્ટ આને ખાસ સમજજો એંગેજ અને ડિસેંગેજ પોઝિશનમાં આમાં કન્ફ્યુઝન ના થતા એંગેજ પોઝિશન કોને કહેવાય ક્લચની અને ડિસેંગેજ પોઝિશન કોને કહેવાય તો કે એન્ગેજ પોઝિશન એને કહીશું કે જ્યારે આપણે પેડલ પુશ કરતા નથી અથવા તો ક્લચને ઓપરેટ કરતા નથી ત્યારે જે ક્લચની કન્ડિશન હોય છે તે એન્ગેજ પોઝિશનમાં હોય છે જ્યારે પણ આપણે ગિયરની સ્પીડ ચેન્જ કરવા અથવા વિહિકલની સ્પીડ ચેન્જ કરવા આપણે શું ચેન્જ કરવું પડે ગિયર તો ગિયરને જ્યારે ચેન્જ કરવાનો હોય ત્યારે ક્લચની આપણે જરૂર પડે છે તો જ્યારે ક્લચ ઓપરેટ કરીએ ત્યારે ક્લચ કેવી પોઝિશનમાં આવે તો કે ડિસએન્ગેજ પોઝિશનમાં ક્લિયર ધ પાવર ઇઝ નોટ ટ્રાન્સમિટેડ ટુ ધ વ્હીલ ક્લચ ડિસેંગેજ થઈ જશે એટલે કે કોન્ટેક તૂટી જશે કોનો ફ્લાય વ્હીલનો ક્લચનો અને ગિયર બોક્સનો ડિસેંગેજ થઈ જશે એટલે એટલે જે પાવર અને ટ્રાન્સમિશન ટ્રાન્સફર જે થતો તો ટોર્ક અને પાવર ટ્રાન્સમિશન સિસ્ટમ ઉપર તે ટ્રાન્સફર થશે નહીં અને ત્યાંથી શું થઈ જશે તો કે સ્ટોપ થઈ જશે ઓકે એટલે આ એન્ગેજ પોઝિશન અને ડિસએન્ગેજ પોઝિશન છે ક્લચની ધેન જોઈએ ધ ક્લચ ઇઝ કેપ્ટ એન્ગેજ વેન ધ વિહિકલ ઇઝ મૂવિંગ આગળ બી મેં તમને કહ્યું કે વિહિકલ તમારું ઓન રોડ ઉપર જ્યારે મૂવ થતું હોય ત્યારે ક્લચ કેવી પોઝિશનમાં હોય છે તો કે એન્ગેજ પોઝિશનમાં જ હોય છે ક્લિયર ધ ક્લચ ઇઝ ડિસએન્ગેજ ક્યારે ડિસએન્ગેજ થાય છે ક્લચ ક્યારે આપણે ડિસેંગેજ કરીએ છીએ તો કે ફર્સ્ટ વેન સ્ટાર્ટિંગ ધ એન્જિન જ્યારે આપણે તમે એન્જિન સ્ટાર્ટ કરો ત્યારે ક્લચ પુશ કરતા હોઈએ છીએ ક્લિયર સેકન્ડ વેન શિફ્ટિંગ ધ ગિયર એટલે કે જ્યારે આપણે વ્હીકલની સ્પીડ વધઘટ કરવી હોય તો આપણે શું કરીએ છીએ જનરલી ગિયરને આપણે ચેન્જ કરવો પડે કે આપણે ઓન રોડ ઉપર વ્હીકલ લઈને જતા હોય તો પહેલાં ગિયરમાં દસ વીસની સ્પીડ હોય તો હવે આપણે સ્પીડ વધારવી છે તો પહેલાં શું કરીશું ક્લચ દબાઈશું અને પછી આપણે ગિયર ચેન્જ કરીશું ગિયર ચેન્જ થઈ જશે એટલે ક્લચને આપણે રિલીઝ કરી દઈશું તો એ વખતે આપણે ક્લચ જ્યારે દબાવીએ છીએ ત્યારે ક્લચ ડિસએંગેજ થાય છે તો આ બે કન્ડિશન હતી જ્યારે એન્જિન સ્ટાર્ટ કરીએ ત્યારે અને જ્યારે ગિયરને બદલવો હોય ત્યારે થર્ડ કન્ડિશન છે કે વેન સ્ટોપિંગ ધ વિહિકલ જ્યારે આપણે વિહિકલને સ્ટોપ કરવું હોય ત્યારે ગિયર આપણે ન્યુટ્રલ કરી દેતા હોઈએ છીએ અને ક્લચ તમે પુશ કરો તો ધીમે ધીમે તમારું વ્હીકલની સ્પીડ ડિક્રીઝ થતી જશે અને એક સમય આવશે વિહિકલ તમારું સ્ટોપ થઈ જશે એન ફર્સ્ટ કન્ડિશન છે વેન આઇડલિંગ ધ એન્જિન યસ રાઇટ તમે એન્જિન સ્ટાર્ટ કરી દીધું પણ તમારે નોર્મલ કન્ડિશનમાં જો એન્જિન આઇડલિંગ ન રહેતું હોય તમારે લાંબા સમય સુધી જો આઇડલિંગ રાખવું હોય તો તે દરમિયાન તમે ક્લચને ડિસએંગેજ કરી રાખો તો તમારું એન્જિન છે એ આઇડલિંગ સ્પીડ ઉપર રન થતું રહેશે એક એક્ઝામ્પલ આપું તમે એક વ્હીકલ લઈને જઈ રહ્યા છો તમારે રોડ ઉપર એક ફાટક વચ્ચે ક્રોસ થઈ રહ્યો છે હવે આ ફાટક જ્યારે ક્રોસ થાય છે ત્યારે તમારે વિહિકલને બંધ નથી કરવું પણ સ્ટાર્ટિંગ ચાલુ જ રાખવું છે આઇડલિંગ સ્પીડ ઉપર તો તમે જો ક્લચ વિધાઉટ ક્લચ એને ચાલુ રાખશો તો આઇડલિંગ સ્પીડ ઉપર એન્જિન નો ડાઉટ રન તો રહેશે જ પણ જો તમારી મિક્સર પ્રોપર ન્યૂ હોય અને એન્જિન તમારું સ્પેસિફિકેશન એનો આઇડલિંગ મિક્સર ન્યૂ હોય કરેક્ટ રેશિયો તો તમારું એક કે બે મિનિટ પછી એન્જિન બંધ થઈ જશે પણ જો આવા કેસમાં તમે ક્લચને પુશ કરી રાખો ક્લચને પુશ કરો એટલે કઈ પોન્જિ કઈ પોઝિશન થાય ડિસેંગેજ પોઝિશન તો આ ડિસેંગેજ પોઝિશનની અંદર ક્લચ જ્યારે પુશ કરો ત્યારે તમારું એન્જિન આઈડલિંગની અંદર વધારે સમય સુધી રન થતું રહે છે ઓકે જોઈએ એનો પ્રિન્સિપલ કે ક્લચ કયા પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે તો ધ ક્લચ વર્ક ઓન ધી પ્રિન્સિપલ્સ ઓફ ફ્રિક્શન ક્લચ એન્ગેજ અને જે ડિસેંગેજ થાય છે તે એક ફ્રિક્શન ક્રિએટ થાય છે તેના લીધે એ પોસિબલ છે તેનો મેઇન પ્રિન્સિપલ શું છે ફ્રિક્શનનો ધેન વેન ટુ ફ્રિક્શન સરફેસીસ આર બ્રોટ ઇન કોન્ટેક વિથ ઈચ અધર એન્ડ પ્રેસડ ધે આર યુનિટેડ ડ્યુ ટુ ધ ફ્રિક્શન બિટવીન ધેમ જ્યારે તમે કોઈ બે સરફેસને જ્યારે એકબીજા સાથે ફ્રિક્શન કરાવો કોઈ વસ્તુને પ્રેસ કરીને ત્યારે તે બે સરફેસ વચ્ચે એક ફ્રિક્શન ક્રિએટ થાય છે અને તેના દ્વારા તેની સ્પીડ ડિક્રીઝ થતી હોય છે તો આ છે તમારો પ્રિન્સિપલ એનો મેઇન પાર્ટ્સ મેં તમને દેખાયો છે ક્લચનો પ્રિન્સિપલ શોર્ટ ક્વેશન્સ આવે કે ક્લચ કયા પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે તો કે ફ્રિક્શનના પ્રિન્સિપલ ઉપર અહીંયા તમને એના મેઇન પાર્ટ્સ તમે જોઈ શકો છો